ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કે દેશમાં પ્રથમ પ્રિપેઇડ કાર્ડ લોન્ચ કર્યું છે જેમાં ઉપભોક્તાઓ એક લાખ રૂપિયા સુધીનું બેલેન્સ રાખી શકશે પ્રીપેડ કાર્ડ પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેન્કો તો આપી જ રહી હતી પરંતુ રિઝર્વ બેન્કે પ્રથમ વખત કો ઓપરેટિવ પ્રીપેડ કાર્ડની માન્યતા આપી છે કેન્દ્ર સરકાર જ્યારે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહી છે ત્યારે આગામી બે હજાર વીસ સુધીમાં અંદાજિત પાંચસો અબજ ડોલર જ્યારે બે હજાર પચીસ સુધીમાં એક ટ્રિલિયન ડોલર્સના વ્યવહારો ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી થના છે ત્યારે બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ કાર્ડ ઉપભોક્તાને ફક્ત એકસો પચાસ રૂપિયામાં ઉપલબ્ધ બનશે અને એક લાખ રૂપિયા સુધી બેંક દ્વારા પ્રીપેડ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે અને ડિજિટલ વોલેટ કહેવાય છે ને બેંક કોઓપરેટિવ બેન્કોમાં આખા હિન્દુસ્તાનમાં પ્રથમ કોઓપરેટિવ બેન્કને રિઝર્વ બેન્કે લાઇસન્સ આપ્યું છે કે ભાઈ પ્રિપેડ કાર્ડ બનાવવાનું આવનારા દિવસોમાં બે હજાર એકવીસ બાવીસમાં લગભગ ત્રીસ હજાર કરોડની ઉપરનો ધંધો પ્રિપેડ કાર્ડથી થવાનો છે ત્યારે પ્રિપેડ કાર્ડનો ફાયદો એવો છે કે પ્રિપેડ કાર્ડ ખિસ્સામાં એક તો રાખવાથી જે આપણે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ રાખીએ છીએ એમાં હાઈ રિસ્ક હોય છે કે કોઈ ખોવાઈ જાય કે અથવા પિન નંબર કોઈની પાસે જતો રહે તો બધા જ પૈસા એમાંથી સાયબર સિક્યુરિટીના એટલે જે પ્રોબ્લેમ થાય છે એમાં બધા જ પૈસા જતા રહે જ્યારે આમાં જે લિમિટેડ ધારો કે એક હજાર રૂપિયા હોય તો એક હજાર રૂપિયાનું રિસ્ક રહે અથવા લાખ રૂપિયા સુધીનું હોય તો લાખ રૂપિયા સુધીનું જ રિસ્ક રહે એનાથી વધારે રિસ્ક રહેતું નથી બીજું બ આખા દેશના કોઈપણ પોસ્ટ મશીન ઉપર આ કાર્ડની આ કાર્ડ ચાલી શકે અને આ કાર્ડમાંથી જે નાની નાની જે બી સુવિધા એમને લેવી હોય એ બધી લઈ શકે